વીર રામમૂર્તિ. એક અજોડ આત્મબળથી અંગબળ મેળવનાર રામમૂર્તિનો જન્મ ઈસવીસન 1892માં થયો હતો. જન્મ વખતે બહુ જ કમજોર હતા, શરીર નિર્બળ પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોના ચરિત્રોથી એમનું અંતર ધબકતું હતું. એમણે કસરત કરવી શરૂ કરી. માં બાળકનું આ પરિવર્તન જોઈ રહી. 16 વર્ષની વયે એ એટલા જોરાવર બન્યા કે નાળિયેરના ઝાડને જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ નાળિયેર પડવા લાગે. તેઓ પોતાના શરીર પર પાટિયું રાખીને તેના પર હાથી ઊભો રાખતા, છાતી પર સાંકળ વીંટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે અને પછી જોરથી છાતી ફૂલાવે ને સાંકળના ટુકડા થઈ જાય. રામમૂર્તિ આવા પ્રયોગોએ લોકોને હેરાનમાં પાડી દીધા હતા. તેમના સર્કસને જોવા માટે જેટલી જનમેદની એકઠી થતી એટલી બીજે ક્યાંય ન થતી. એક વખત વાઘને પણ પોતાની બાથમાં પકડી લઈ જમીન પર દબોચી દીધો હતો. ધ્રાંગધ્રામાં અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધી 25 હોર્સ પાવરની 112 કિલોમીટરની ઝડપે જતી મોટરને એક બે વાર નહીં પરંતુ સતત 13 વખત રોકી હતી. દેહમાં તાકાત તો દેશમાં તાકાત એમના સંદેશને દેશના તરુણોમાં નવચેતન સંચાર કર્યો હતો. 20/1/1938ના રોજ રામમૂર્તિનું અવસાન થયું હતું. તેઓ કહેતા, ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં. એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે.